હે એવરીવન, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન. હું છું ઇરેન અને આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ક્રિસ્ટલ ઓસિલેટરને. તો પહેલાં તો ક્વેશ્ચન એ થાય કે ઓસિલેટર એટલે શું? તો ઓસિલેટરનો મતલબ થાય છે કે જે એસી સિગ્નલને જનરેટ કરતું હોય. તો ઓસિલેટર બેઝિકલી શું કરે છે કે એસી સિગ્નલને જનરેટ કરતું હશે અને આપણને સાઇનોસોઇડલ વેવ જે છે એ આપતું હોય છે. હવે આપણને મેઇનલી ત્રણ પ્રકારના ઓસિલેટર જોવા મળે છે. એક હોય છે આરસી, બીજું હોય છે એલસી, અને ત્રીજું કે જે આપણે જોવાના છીએ એ એટલે કે ક્રિસ્ટલ ઓસિલેટર. આર અને સી, એલ અને સી, આની અંદર જે આર અને સી છે આનો મતલબ થાય છે રેઝિસ્ટર અને કેપેસિટર, એલ મતલબ આપણું ઇન્ડક્ટર અને સી મતલબ આપણું કેપેસિટર, અને પછી આવ્યું ક્રિસ્ટલ. તો આ જે છે એ ઓડિયો સિગ્નલ માટે યુઝ થાય છે. આ એલસી પણ એ જ રીતે ઓડિયો સિગ્નલ માટે યુઝ થાય છે, અને જે ક્રિસ્ટલ છે એનો ઉપયોગ ઓડિયો એઝ વેલ એઝ રેડિયો સિગ્નલ માટે આનો યુઝ કરવામાં આવે છે. હવે ક્વેશ્ચન એવો થાય કે આપણી જોડે આરસી અને એલસી બંને ઓસિલેટર ઓલરેડી હાજર હતા, તો ક્રિસ્ટલ ઓસિલેટરની જરૂર શા માટે પડી? તો આપણે જ્યારે કોઈપણ સર્કિટની અંદર આ ઓસિલેટરનો યુઝ કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે કોઈપણ સર્કિટ હોય થોડી ઘણી હીટ થતી હોય છે, મતલબ ટેમ્પરેચર રાઈઝ થતું હોય છે. તો આરસી અને એલસી ઓસિલેટર બંને એવા છે કે જે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે, એટલે કે ટેમ્પરેચરમાં જો વધારો ઘટાડો થાય તો આ બંનેના જે સિગ્નલ મળી રહ્યા છે એમાં ચેન્જીસ આવી શકે છે. તો એ ના આવે અને આપણને એક જ સરખા સિગ્નલ પ્રાપ્ત થાય એની માટે ક્રિસ્ટલ ઓસિલેટરનો યુઝ કરવામાં આવે છે. ક્રિસ્ટલ ઓસિલેટર છે એ ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ છે, મતલબ ટેમ્પરેચરમાં રાઈઝ થશે તો પણ ક્રિસ્ટલ ઓસિલેટર તરફથી આવતા જે એસી સિગ્નલો છે એની અંદર કોઈ જાતનો ફરક પડતો નથી. તો આપણે ક્રિસ્ટલ ઓસિલેટરને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ કંઈક આ પ્રકારનું હોય છે. તો આ જે સેન્ટરનો પાર્ટ દેખાઈ રહ્યો છે આ આપણો મેઇન ક્રિસ્ટલ હોય છે, અને આ જે પાર્ટ દેખાઈ રહ્યો છે એ આપણા મેટલાઇઝ પિન્સ હોય છે કે જેનાથી એ ચોટેલું રહે છે, અથવા તમે એને મેટલાઇઝ ઇલેક્ટ્રોડ્સ પણ કહી શકો છો. તો આ મેઇન બનાવટ હોય છે. ક્રિસ્ટલ ઓસિલેટર એકચ્યુઅલી કરે છે શું? તો આની અંદર થાય છે એવું કે જ્યારે પણ આપણે કોઈ એક એસી સિગ્નલ આપીએ છીએ એટલે એની કોઈક ફ્રિકવન્સી હોય છે. તો તમે જેવું એસી સિગ્નલ આપો છો એની જે કોઈ પણ ફ્રિકવન્સી છે એ સેમ ફ્રિકવન્સી ઉપર આ જે ક્રિસ્ટલ છે એ પણ વાઇબ્રેટ કરવાનું ચાલુ કરે છે, અને એ સેમ ફ્રિકવન્સી આપણને આપતું હોય છે. તો આ જે પ્રિન્સિપલ ઉપર કામ કરે છે એને કહેવામાં આવે છે ઇન્વર્સ પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો આ ઇન્વર્સ પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉપર કામ કરે છે, એટલે કે તમે કોઈ એક એસી સિગ્નલ આપો એની જે કોઈ પણ ફ્રિકવન્સી હોય તો એ સેમ ફ્રિકવન્સી ઉપર આ વાઇબ્રેટ કરવાનું શરૂઆત કરે છે. અને એપ્લિકેશનની વાત કરીએ તો આનો મહત્તમ યુઝ કમ્પ્યુટરની અંદર થાય છે, પછી માઇક્રો કંટ્રોલરની અંદર થાય છે, ડિજિટલ સિસ્ટમની અંદર થાય છે, નવા નવા જે સેન્સર આવે છે એની અંદર પણ આનો ખાસ યુઝ કરવામાં આવે છે, અને આપણે જે મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ એની અંદર પણ આનો યુઝ કરવામાં આવતો હોય છે. રેડિયો કમ્યુનિકેશનની અંદર પણ આનો ખાસ યુઝ થાય છે, કારણ કે આ જે છે એ રેડિયો આપણા જે ફ્રિકવન્સી છે એની પર કામ કરતું હોય છે, માટે ત્યાં પણ આનો યુઝ કરવામાં આવે છે. અને એડવાન્ટેજની વાત કરીએ તો મેઇનલી આના ત્રણ એડવાન્ટેજ રહેલા છે. પહેલી આપણે જે વાત કરીએ કે કારણ કે આ ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ છે માટે આની જે સ્ટેબિલિટી છે એ હાઈ જોવા મળે છે. બીજી જો વાત કરવામાં આવે તો આની અંદર જે ક્યુ ફેક્ટર છે એટલે કે જે ક્વોલિટી ફેક્ટર છે એ પણ હાઈ જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે આ પ્રકારની કોમ્યુનિકેશન જ્યારે જ્યારે પણ થતી હોય, જ્યારે જ્યારે પણ ફ્રિકવન્સી ઉપર જ્યારે વાઇબ્રેટ કરતા હોય ત્યારે નોઈસ પણ ઘણીવાર આવતો હોય છે. તો આની અંદર એ જે ફેઝ નોઈસ છે એ લો જોવા મળે છે. તો આ ત્રણ એના એડવાન્ટેજ હતા, અને આ કારણ હતું કે આ જે ક્રિસ્ટલ ઓસિલેટર છે એનો યુઝ હવે વધારે કરવામાં આવે છે કમ્પેર ટુ આરસી અને એલસી. તો હવે આપણે જોઈએ કે સર્કિટની અંદર કઈ રીતે એને પરફોર્મ કરવામાં આવે છે. આ ક્રિસ્ટલ ઓસિલેટરનું સર્કિટ બોર્ડ છે, અને એના જે બંને આઉટપુટ છે એને આપણે સીઆરઓ સાથે જોઈન્ટ કરેલા છે.
આની અંદર આપણે જોવાના છીએ કે આની અંદર જે ક્રિસ્ટલ મૂકેલો છે એની ફ્રિકવન્સી કેટલી છે. વાયવામાં આપણે જોયું કે જેટલું પણ તમે એસી સિગ્નલ આપો છો એના પર વાઇબ્રેટ કરતું હોય છે, તો અહીં આપણે ખાલી એની ફ્રિકવન્સી જોવાના છીએ. અને એ તમે જોઈ શકો છો કે 10 મેગાહર્ટ્ઝ જેટલી મળી રહી છે. તો અને હું સ્ટોપ કરીશ, આ ડિજિટલ સીઆરઓ છે, તો તમે જોઈ શકો છો કે 10.01 મેગાહર્ટ્ઝ જેટલી મળી રહી છે. અને સર્કિટ બોર્ડ પર તમે જોશો તો ત્યાં પણ ક્રિસ્ટલ જે ફ્રિકવન્સી છે એટલી બતાવવામાં આવી છે.